बोडेली तालुका के विविध ग्राम्य विस्तार में राज्य सरकार की परमिशन के अधीन कक्षा 6 से 8 के ऑफलाइन शैक्षणिक कार्य का प्रारंभ किया गया। बोडेली तालुका के विविध गांव में स्थित सरकारी शाला में कक्षा 6 से 8 की विद्यार्थियों के लिए ऑफलाइन शाला का प्रारंभ किया गया। जाहिर सी बात है कि राज्य सरकार द्वारा कोरोना संक्रमण काफी काबू में आते हुए छूट छाट देते हुए कक्षा 6 से 8 के लिए भी परमिशन दी गई है, तो वहीं बच्चों के लिए अब 1.5 साल के बाद शाला में प्रवेश करते हुए खुशहाली का माहौल छाया है। जहां बोडेली तालुका के भी विविध ग्राम्य विस्तार में आई हुई शाला में शाला संचालकों द्वारा अभिभावकों के पास सम्मति पत्रक मंगवाने के साथ विद्यार्थियों को शाला में प्रवेश दिया था, तो वहीं कई अभिभावकों द्वारा सम्मति पत्र नहीं दिए गए वैसी भी जानकारी होने के कारण फिलहाल शाला में 35 से 40% ही विद्यार्थियों की हाजिरी नजर आ रही है। तो वहीं आसपास के विस्तार में तमाम शालाओं में कक्षा 6 से 8 के विद्यार्थियों के लिए अभ्यासक्रम का प्रारंभ होते हुए विद्यार्थी तथा शिक्षकों में खुशहाली देखने को मिली थी। गई काल थी जे शालाओ शुरू थई छे जेने लेन शू कहेशो छे बाबत ने लेन ज्यांथी मार्च 20 थी कोरोना ની મહામારી શરૂ થઈ ત્યારથી ગુજરાત સરકાર દ્વારા શાળાઓ બંધ કરવામાં આવી હતી, કારણ કે આ મહામારીને કારણે બાળકોને ખૂબ એની અસર થાય તેમ હતી અને એમાં ખૂબ મોટી જાનહાનિ થાય તેવી શક્યતાઓ રહેલી હતી, એટલે એના પ્રિકોશનના ભાગરૂપે સરકારે શાળાઓ ને બંધ રાખી હતી। ત્યારબાદ વચ્ચે થોડો સમય એમને શાળા શરૂ કરી હતી, ત્યારબાદ ફરી પાછું આ એની બીજી લહેર આવતા શાળાઓ ફરી બંધ કરવામાં આવી। હવે જ્યારે અત્યારે કોરોનાની જ્યારે સમસ્યા થોડી ઘણી ઓછી થઈ હતી ત્યારે સરકારે ખૂબ જ એમાં વિચારીને એમાં SOPની જે ગાઈડલાઇન છે એ ગાઈડલાઇન એમને પ્રસિદ્ધ કર્યા બાદ એ ગાઈડલાઇનને અનુસરીને 2/9/2021 શાળા રાબેતા મુજબ શરૂ થઈ રહી છે। શું લાગે છે જે રીતે પહેલાં જે વિદ્યાર્થીની હાજરી હતી એ રીતે અમને હાજરી મળી રહી છે? ગઈકાલથી શાળા શરૂ થઈ છે એમાં હાલ અત્યારે લગભગ 30-40% જેટલી વિદ્યાર્થીઓ આવી રહી છે અને અમે જે વિદ્યાર્થીઓના વાલીઓ પોતાને સંમતિ પત્રક આપે છે એવી જ વિદ્યાર્થીનીઓને અમે શાળામાં પ્રવેશ આપીએ છીએ, કારણ કે આમાં સ્પષ્ટ ગાઈડલાઇન છે સરકારની કે વાલીની સંમતિ મેળવીને જ બાળક વિદ્યાર્થીનીને શાળામાં પ્રવેશ આપણે આપવાનો છે અને જે વિદ્યાર્થીઓનો ઘરે છે એમને જે ઓનલાઈન શિક્ષણ છે અથવા તો શેરી શિક્ષણ છે એના દ્વારા એમને શિક્ષણ આપવામાં આવે છે, એટલે શિક્ષણ બંને તરફથી ચાલુ છે।